आ बैठक माटे भरतसिंह सोलंकीए इच्छा दर्शाई छे। ठासरामां भरतसिंह सोलंकीनुं नाम चर्चाता कांग्रेसमां हलचल जोवा मळी रही छे। ठासरा कांग्रेसना राजकारणमां गरमावो आव्यो छे। हाल ठासरा बैठक उपर कांग्रेसना धारासभ्य कांतिभाई परमार छे। संदीप राजपूत फोनलाइन पर जोड़ायेला छे। संदीप, पेटलाद बैठक उपर विरोध थता हवे ठासरा बैठक तरफ भरतसिंहनी नजर छे, जो कि आ बैठक पर कांतिभाई परमार के जेमने उम्मीदवार तरीके जाहिर करी देवामां आव्या छे कांग्रेसे, त्यारे वधु विगतो। चौक्स समय बात करवामां आवे तो कांग्रेसना पूर्व प्रदेश अध्यक्ष भरतसिंह सोलंकी ने पेटलाद उपर पोतानी उम्मेदवारी ने नोंधावी लई इच्छा दर्शाववामां आवी हती, जे बाद पेटलादना रनिंग धारासभ्य रिसाई गया हता अने कार्यकरोमां पण भारे रोष व्यापी गयो हतो। जे बाद समग्र मामलो दिल्ली दरबारमां पहोंच्यो हतो। त्यारबादनी वात करवामां आवे तो हाल जे भरतसिंह सोलंकी छे ते ठासरा विधानसभा जे कांग्रेसनो गढ रह्यो छे छेल्ला 35 वर्षथी, ત્યાં આગળ તેમણે પોતાની ઉમેદવારી નોંધાવવાની ઈચ્છા દર્શાવી હોવાને ચર્ચાઓ ઠાસરામાં હાલ ઉઠી છે। ઠાસરા તાલુકામાં જો વાત કરવામાં ઠાસરા વિધાનસભાની તો ઠાસરા અને ગરતેશ્વર તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે અને ક્ષત્રિય ઓબીસીનો મોટો મત અહીંયા છે તેવામાં ભરતસિંહ સોલંકી અહીંયાથી રામસિંહ પરમારના પુત્ર જેઓ ભાજપમાંથી આજે જ ઉમેદવારી નોંધાવી છે તેવા યોગેન્દ્રસિંહ પરમાર સામે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવે તેવું થઈ રહ્યું છે। પરંતુ અત્યારે કોંગ્રેસના જે ધારાસભ્ય છે કાંતિભાઈ પરમાર, તેઓ ઠાસરા વિધાનસભાના હાલ ઉમેદવાર પણ છે અને તેઓ પણ ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા છે। તેવામાં પૂર્વ અધ્યક્ષ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી દ્વારા ઠાસરામાં પોતે લડવાની ઈચ્છા દર્શાવતા જ ઠાસરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસમાંથી ઈચ્છુક ઉમેદવાર હતા તેમની પણ મુશ્કેલીમાં વધારો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। હાલ આ મામલે હાલના જે ધારાસભ્ય કાંતિભાઈ પરમાર છે અને જે અન્ય કોંગ્રેસના કાર્યકરો છે તેમની દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી, પરંતુ હાલ ઠાસરા વિધાનસભામાં ભરતસિંહની ઉમેદવારીને લઈ સમગ્ર ચર્ચાએ જોર પકડ્યું છે। જી સંદીપ, આભાર તમામ વિગતો માટે। धरमपुर विधानसभा बैठक में भाजपा उम्मीदवार अरविंद पटेले फॉर्म भर्यू। पानी पुरवठा मंत्री जीतू चौधरी की हाजरी में फॉर्म भर्यू। उम्मीदवारी फॉर्म भरिया बाद अरविंद पटेले निवेदन आप्यू, पार्टीए मारा पर विश्वास मूकीने टिकीट आपी छे। धरमपुर बैठक में 50,000 की लीड थी जीतवानी आशा पण अने जीत थशे तेवो दावो पण अरविंदभाई पटेल द्वारा करवामां आव्यो छे। જિલ્લાની રજવાડી નગરી એટલે ધરમપુર ભાજપના ઉમેદવાર અરવિંદભાઈએ બીજી વખત ફોર્મ ભર્યું છે। અરવિંદભાઈ, કેવો આત્મવિશ્વાસ? આજે અમે ધરમપુર વિધાનસભાનું બીજી વાર ઉમેદવારી પત્ર ભર્યું છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે, અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, અમારું સંગઠન અને અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ અને અમારા બુથની પેજ કમિટી સહિતનું અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે પૂર્ણ બહુમત સાથે આ સીટમાં વિજેતા થઈશું। ગઈ વખત 22,000થી વધારેની લીડ હતી, આ વખતે શું ટાર્ગેટ છે? ગઈ વખતે અમારે 22,000 કરતા વધારે લીડ હતી, પરંતુ આ વખતે અમે જે 5 વર્ષમાં વિકાસના કામો કર્યા છે અને નરેન્દ્રભાઈએ જે રીતે આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો કર્યા છે એ કામોને ધ્યાનમાં રાખીએ અને અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ દ્વારા અમારો ભારતીય જનતા પાર્ટીનો જે બુથ સુધીનો જે પેજ કમિટી સાથેનું અમારું સંગઠન છે ને એ સંગઠન સાથે અમે ચોક્કસ ખાતરી સાથે કહીએ કે અમે 50,000 કરતા પણ વધારે મતથી વિજેતા થઈશું। ખાસ કરીને જે રીતે સામે 3-3 થી જે કોંગ્રેસના 3 ઉમેદવાર જે લડી રહ્યા છે, કેટલો ફાયદો થશે? કોંગ્રેસનું તો કોઈ એવા વજુદ જ નથી બચ્યું, કારણ કે પોતાના આંતરિક ડખામાંથી ઓછી નથી આવી અને અમને ખાતરી છે કે આ ધરમપુર વિધાનસભા અમને ઓછામાં ઓછા 50,000 મતોથી જીતીશું। એટલે કે બીજી વાર ફોર્મ ભરીને તેમનો આત્મવિશ્વાસ જે રીતે જણાવે છે અને 50,000થી પણ વધારે લીડ મેળવશે અને ભવ્ય વિજય મેળવશે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, ધરમપુર। તો શૈલેષ પરમારને દાણી લીમડાથી કોંગ્રેસે ટિકિટ આપી, મારા વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવવામાં ભાજપે ભેદભાવ કર્યા હોવાના આક્ષેપો શૈલેષ પરમાર દ્વારા લગાવવામાં આવ્યા છે। ભાજપે કોંગ્રેસના તમામ એમએલએના વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ કર્યો છે, ચૂંટણીમાં ભાજપની ભેદભાવની નીતિનો હિસાબ કરાશે, શૈલેષ પરમારે
દાણી લીમડા સહિત ગુજરાતમાં કોંગ્રેસના જીતનો દાવો વ્યક્ત કર્યો છે. શૈલેષ પરમારે એઆઈએમઆઈએમ પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી. પાર્ટી જે રીતે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને અમદાવાદ જેવા શહેરની અંદર છઠ્ઠી વખત મને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયારે ટિકિટ આપી છે ત્યારે હું પાર્ટીને મતદારોના આધારે એ ખાતરી આપું છું કે આ વખતે પણ દાણી લીમડા વિધાનસભાની સીટ એ કોંગ્રેસ પાર્ટી જીતીને બતાવશે. 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શાસનની અંદર બેકારી, બેરોજગારી, મોંઘવારી, કોરોનાની મહામારી, ભ્રષ્ટાચારનો મુદ્દો, મહિલાઓ પર થતા અત્યાચારના મુદ્દા, અનેક મુદ્દાઓ છે અને વિકાસલક્ષી રાજનીતિની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી જે રીતનો કોંગ્રેસના જે ધારાસભ્યો જીત્યા હોય ત્યાં જે ગ્રાન્ટ આપવાથી માંડીને કામોથી માંડીને જે ભેદભાવની જે નીતિ જે અપનાવે છે આ તમામ મુદ્દાઓને આધીને આ વખતે દાણી લીમડા નહીં પણ ગુજરાતની સમગ્ર 182 સીટ ઉપર આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે. ખાસ કરીને જે ભેદભાવની નીતિની હું વાત કરું છું કે અમદાવાદ શહેરનું સૌથી મોટામાં મોટું તળાવ એટલે ચંડોળા તળાવ, જે ચંડોળા તળાવને વિકાસ કરવા માટે મેં અનેક વખત વિધાનસભામાં પણ રજૂઆતો કરી છે પણ કોંગ્રેસના ધારાસભ્યના વિસ્તારમાં એનું આ તળાવ છે એટલે એનો વિકાસ નહીં કરો. સરકાર એક બાજુ વાત કરે છે કે જલસે નળસે જલની જે વાત કરે છે, આજે પણ મારી વિધાનસભાની અંદર બહેરામપુરા વોર્ડની અંદર જે નવી વસ્તી જેને કહેવામાં આવે છે બેરેલ માર્કેટ, આજે પણ ત્યાં લોકો પીવાના પાણીથી વંચિત છે. સરકાર ત્યાં ગ્રાન્ટ આપતી નથી. મારી પોતાની જે ગ્રાન્ટ છે ગ્રાન્ટમાંથી હું જેટલી પાણીની પીવાની વ્યવસ્થા ઘર ઘર સુધી થઈ શકે એ વ્યવસ્થા કરું છું. એઆઈએમ પાર્ટી છે એ ખૂબ સારી રીતે સમજે છે અને ખાસ કરીને જે મતદારો છે એ દાણી લીમડાના સમગ્ર ગુજરાતના મતદારો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે.